નમસ્તે વિદ્યાર્થીની મિત્રો આજે આપણે બીએસએમ એસ ફાઈવ ગુજરાતી ભાષા વિજ્ઞાનનું પેપર એની અંદર આપણે આજે જોઈએ છીએ દક્ષિણ ગુજરાતની સુરતી બોલી આ અગાઉ આપણે ત્રણ બોલીઓ અંગેનું કામ આપણે કરી ચૂક્યા છીએ કઈ કઈ તો કે પટ્ટણી બોલી ચરોતરી બોલી અને કાઠિયાવાડી બોલી આટલી આપણે ત્રણ બોલીઓની લાક્ષણિકતા જોઈ છે આજે આપણે જોઈએ છીએ ચોથી છેલ્લી બોલી છે તમારી દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની લાક્ષણિકતાઓ આ દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની કેટલીક ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ છે જે આપણે આજના ઓડિયોની અંદર જોઈએ પહેલું છે અમુક સંયોગોમાં અનો એ થાય છે અમુક સંયોગોમાં અનો એ થાય છે જેમ કે તા સ ક એની જગ્યાએ તાસે ક કાતર તો કાતેર આવી રીતે બીજું લક્ષણ છે હ હશ્રુતિનો અભાવ જોવા મળે છે ઉચ્ચારણ પ્રક્રિયાને સુરતી બોલીની અંદર આપણે જોઈએ તો હ હશ્રુતિનો અભાવ જોવા મળે છે જેમ કે કહું તો કહું નહીં તો ની આવી રીતે ત્રીજું ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતા છે દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનોની અદલ બદલ થાય છે એટલે જે દંત્ય વ્યંજનો છે એ મૂર્ધન્ય વ્યંજનોની અંદર કન્વર્ટ થાય છે જેમ કે તમે તો ટમે આ ટમે જે છે એ સુરતી બોલીની અંદર બોલાય છે ત્યાર પછી હું નું ઊં હવે તો અવે ચાહ તો ચાઈ કહું તો કહું આવી રીતે પંદર તો પંદર બધા તો બઢા કઢી તો કઢી થોડા તો ઠોઠા માણસ તો માણસ આ રીતે દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનોની અદલ બદલ આ રીતે થાય છે ચોથું છે અડનો લ થાય છે અડનો લ થાય એટલે કેવી રીતે તો ગળે તો ગલે મળવા તો મલવા આવી રીતે પાંચમું છે અણની પૂર્વે ર કે અણનું સારૂપ્ય આવે છે સારૂપ્ય એટલે કે બે શબ્દોનું જોડાણ એક જ શબ્દ જે છે એ બે વાર પ્રયોજાય એ રીતે જેમ કે પારણું તો પાણું આ રીતે આગળની લક્ષ આગળનો નિયમ છે સ અને નો અઘોષ હ થાય છે શાક તો હાક સારો તો હારો વલસાડ તો વલહાડ આ રીતે સાતમું નિયમ છે અમુક સંયોગોમાં ડ અને ન નો લ સોરી લ થાય છે અમુક સંયોગોમાં ડ અને નનો લ થાય છે જેમ કે કડલું તો કલ્લું ગાડલું તો ગાલ્લું નાનલું તો નાનલું નાખે તો લાખે આ રીતે આઠમો નિયમ છે વ્યંજનને બેવડાવવાનું વલણ જોવા મળે છે એટલે કે કોઈ પણ એક વ્યંજન છે ને બેવડાવવાનું ડબલ વાર લેવામાં આવે છે જેમ કે મીઠો છતાં કાચો સાચું આ રીતે છેલ્લો નિયમ છે ઉચ્ચારણ વિષયકમાં કેટલાક સંયોગોમાં યનો લોપ થાય છે ક્યાં તો કા ત્યાં તોતા આ રીતે આ થઈ દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ હવે આપણે જોઈએ છીએ વ્યાકરણ વિષયક લાક્ષણિકતાઓ પહેલી વ્યાકરણ વિષયક લાક્ષણિકતા છે સહાયકારક છના રૂપોમાં અંત્ય સ્વરોનો રાસ થાય છે જેમ કે હું મારું છ હું મારું છું એવી રીતે તો કે હું મારું છ તે મારે છ આવું વપરાય છે બીજો નિયમ છે ચાલુ વર્તમાન કાળના રૂપોમાં વાક્યમાં વર્તમાન કૃદંતનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ હું કરું છું એની સ્થાને હું કરતો છો ત્રીજું છે સંકેતાર્થના તેવાળા રૂપો મારું ચાલતે તો એને કઢી મૂકતે આવાં પણ ઉદાહરણો જોવા મળે છે ચોથો નિયમ છે ભૂત ભૂતકૃદના યનું પુનઃસરણ જોવા મળે છે પાંચમો નિયમ છે દ્વિતીય ભૂતકૃદંતમાં એનો લોપ થાય છે જેમ કે છપાયેલું તો છપાયેલું લખાયેલું તો લખાયેલું કહેલું તો કહેલું ખાધેલું તો ખાધલું આવી રીતે છઠ્ઠો નિયમ છે ભવિષ્યકાળ પ્રથમ પુરુષ એકવચનમાં વચનમાં આ વાળું રૂપ આ અવતરણમાં આ વાળું રૂપ જોવા મળે છે તો ઉદાહરણ છે હું લખીશ ને સ્થાને હું લખા હું ગાઈશ તો હું ગાવા હું ખાઈશ તો હું ખાવા હું જાઈશ તો હું જાવા આવી રીતે છેલ્લો નિયમ છે વ્યાકરણ વિષયક દ્વિતીય ભૂતકૃદંતનો બહોળો ઉપયોગ જોવા મળે છે માન્ય ગુજરાતીમાં ભૂતકૃદંતનો ઉપયોગ આપણે જોયેલો છે આપણે બોલીની અંદર કેવી રીતે છે તો જો ગયો તો ગયેલો આવી રીતે પડ્યો તો કે પડેલો આવી રીતે હવે છેલ્લું છે સુરતી બોલીનું શબ્દભંડોળ આપણે ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ જોઈ વ્યાકરણ વિષયક લાક્ષણિકતાઓ જોઈ છેલ્લું છે તમારું શબ્દભંડોળની લાક્ષણિકતાઓ જેમ કે પૈસો તો શું કહેવાય હવાકો કહેવાય સુરતી બોલીમાં છોકરો તો પોયર પોયરો છોકરી તો પોયરી એમ કહેવામાં આવે એવણ એ તો એવણ પછી ઉછેરવું તો ઉધેરવું ત્યારે તો તિવારે આ બાજુ તો આફા તે બાજુ તો તીફા આવી રીતે આ શબ્દભંડોળ થયું એનો તો મિત્રો આ રીતે શું છે સુરતી બોલીને લાક્ષણિકતાઓ જોઈ શકાય છે આ સુરતી બોલીને આપણે ઉચ્ચારણ વિશેક લાક્ષણિકતા જોઈ વ્યાકરણ વિષયક લાક્ષણિકતા જોઈ અને શબ્દભંડોળ વિષયક લાક્ષણિકતાઓ જોઈ તમારા નોટબુકની અંદર નોંધી લેજો અને કાલથી તમને લોકોને કોલેજમાં બોલાવીએ છીએ તો કોલેજમાં પણ સમયસર આવી જજો